છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના સાહિદા ગામમાં આયુષ્યમાન ભારત કાર્ડના વિતરણમાં વિલંબ. આશરે છ મહિના જેટલો સમય વીત્યા પછી પણ લોકો સુધી કાર્ડ પહોંચ્યા નથી. કાર્ડ દીઠ 50 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી. એજન્સી દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ આપવા માટે ઠાગાઠૈયા આરોગ્ય તંત્રના જિલ્લા આરોગ્ય અધિકારી કુંભકર્ણની નિંદ્રામાં. ભારત સરકાર દ્વારા ગરીબ તેમજ અસહાય લોકો માટે આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓમાં મફત સારવાર મળી રહે તે માટે ખૂબ જ લાભદાયી યોજના અમલમાં મૂકી છે. આ સંદર્ભમાં ગામે ગામ યોજનાના લાભાર્થીઓને લાભ મળે માટે સરકાર અથાગ પ્રયત્નો કરે છે, પરંતુ કેટલાક સ્થળોએ આજે પણ જેને કામ આપેલ છે એવા કોન્ટ્રાક્ટ એજન્સીઓ દ્વારા કાર્ડ પહોંચાડવામાં તસ્તી લેતી નથી. આવો જ કિસ્સો ક્વાંટ તાલુકાના સૈદા ગામમાં જોવા મળેલો છે. આશરે 5 થી 6 મહિના વીતી ગયા હોવા છતાં ગામમાં હજી સુધી આયુષ્યમાન ભારતના કાર્ડ પહોંચાડવામાં આવ્યા નથી. એજન્સી દ્વારા ગામ લોકો પાસેથી 50 રૂપિયા માથાદીઠ લીધા હોવા છતાં સમયસર કાર્ડ આપવામાં આવ્યા નથી. આશા વર્કર બેનના જણાવ્યા મુજબ વારંવાર ક્વાંટ એજન્સીવાળા પાસે ધક્કા ખાઈએ છીએ, જે અમને બહાના બતાવે છે, અને અહીં ગામના લોકો દ્વારા અમારી પાસે આયુષ્યમાન ભારત કાર્ડની ઉઘરાણી કરી હેરાન કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જો સરકારશ્રીના આ એક લોક ઉપયોગી યોજનાના કામોને સંભવિત અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હોય તો આ યોજનાનું મતલબ શું રહેશે, કે આવી એજન્સીઓ ઉપર કોઈ પગલાં લેવામાં આવશે ખરા, અને સરકારના ધારા ધોરણ પ્રમાણેથી અધિક ગરીબ આદિવાસીઓ પાસેથી ઉઘરાવવામાં આવતા નાણાંની તપાસ થશે ખરી, એ હવે જોવું રહ્યું. અલ્લા રખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. હું સિહાદા ગામમાં આશાબેન તરીકે 9 વર્ષથી ફરજ બજાવું છું. અમારા ગામની અંદર આયુષ્યમાન ભારતના કાર્ડ બનાવવા માટેના ભાઈઓ આવેલા, તો અમે ઘરદીઠ ફરીને જાણ કરીએ લોકોને કે અમુક તારીખે આવવાના છે, તો એ બધા લોકો જે દિવસે અમે જાણ કરીએ એ દિવસે ભાઈઓ આવી જાય ફોટા પાડવા, પણ હજી એ કાર્ડ આવેલા નથી. 5-6 મહિના થયા. આજની તારીખે અમે જે ઘરમાં વિઝિટ જઈએ, અત્યારે અમારે મેલેરિયા સર્વે કરવાનું હોય તો એ લોકો એક કાર્ડના 50 રૂપિયા, એટલે ઘરમાં 5 થી 6 વ્યક્તિ ફોટા પાડેલા છે, તો એ ઘરના કેટલા પૈસા થઈ જાય, એટલે એ લોકો તો અમને કહે ને, તો વારાખડી અમારે એ ગામ લોકોનું સાંભળવાનું કે પછી ફોટાવાળાને કહેવાનું, તો જેથી કરીને આની કામગીરી જલ્દી થાય અને